વડોદરામાં પ્રથમ જ્યાં ટ્રાન્સજેન્ડર શેલ્ટર હોમનું નિર્માણ થયું, જીત બાદ સૌ પ્રથમ તેઓ માટે રેસિડેન્શિયલ યુનિટ ઊભું કરીશ તેવું ભાજપ રાવપુરા વિધાનસભાના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લ દ્વારા જણાવવામાં આવ્યું. રાજપીપળાના કુંવર અને રાજવી પરિવારના સભ્ય એવા માનવેન્દ્રસિંહ ગોહિલે ગતરોજ રાવપુરા વિધાનસભા ભાજપ કાર્યાલય પહોંચી પૂર્વ સાંસદ અને હાલના ઉમેદવાર બાળુ શુક્લની શુભેચ્છા મુલાકાત લીધી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ગર્વથી કહું છું કે હું ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીને પ્લેટફોર્મ મળવા બદલ બાળુ શુક્લાના અથાગ પ્રયાસોનો સી ફાળો છે, જેના આશીર્વાદ તેમને મળી રહ્યા છે. તેમના પ્રયાસો થકી અમને ભારતના નાગરિક તરીકે મતદાનનો અધિકાર મળ્યો છે. વડોદરા ભારતનું પ્રથમ શહેર છે જ્યાં ગરિમાગૃહ એટલે કે ટ્રાન્સજેન્ડર શેલ્ટર હોમનું નિર્માણ થયું છે. બાકીના પ્રશ્નોનું નિરાકરણ પણ તેઓ વહેલી તકે કરશે. વધુમાં બાલકૃષ્ણ શુક્લાએ કહ્યું હતું કે ટ્રાન્સજેન્ડર તથા અધરના ઓપ્શન માટે કેન્દ્ર સરકારમાંથી એમપી તરીકે માત્ર મને આમંત્રણ મળ્યું હતું. આધાર પુરાવા મળતા તેમનું વૈજ્ઞાનિક અસ્તિત્વ ઊભું કરી છે અને તેમને સહેલાઈથી નોકરી મળી રહે છે. સમાજ શું વિચારે તેની ચિંતા વગર હું એક કેન્દ્ર સરકારમાં આ મુદ્દો રજૂ કર્યો હતો. હવે તેમને મુખ્ય ધારામાં જોડાવાના પ્રયત્નો કરીશ. ચૂંટણીમાં જીત બાદ સૌપ્રથમ તેઓ માટે રેસિડેન્શિયલ યુનિટ ઊભું થાય તેવો સંકલ્પ લીધો છે. આ દરમિયાન માનવેન્દ્રસિંહ ગોહિલે અન્ય ભાજપના હોદ્દેદાર ડેપ્યુટી મેયર તથા કાર્યકર્તાઓ સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી. और उन्हें ये मौका मिल रहा है और इसके लिए मैं उनके खास शुभेच्छा देने के लिए आया हूँ. और मैं उनके विषय अगर आप पूछेंगे तो मैं कहना चाहूँगा कि वो ऐसे व्यक्ति हैं जो कहते हैं वो करके बताते हैं. और ये चीज़ मैं जब भी विदेश जाता हूँ, जब भी मुझे मौका मिलता है किसी को भी बताने का, तो मैं हमेशा उनके बारे में बात करता हूँ. उनके बारे में मैं कहता हूँ लोगों को कि यू हैव टू कीप द प्रॉमिस. और उन्होंने जो भी काम किया है हमारे लिए, LGBT समुदाय के लिए, वो करके उन्होंने बताया. उनके आज मेहनत की वजह से आज जो हमें प्लेटफॉर्म मिला है, LGBT कम्युनिटी को जो यहाँ पे आइडेंटिटी मिली है, जो उनकी शुरुआत से, उनके पहल से ये हुआ है, मैं ऐसा कहना चाहूँगा. आज उनको बेस्ट विशेस देने आए हो, क्या कहो? मैं तो उनको बहुत ही अच्छी शुभकामनाएं दूंगा. सिर्फ मैं ही नहीं, हमारे LGBT समुदाय के जितने भी सदस्य हैं सब उनको शुभेच्छा देना चाहेंगे. और इन्होंने जो हमारे लिए किया है तो अंतर दिल से उनकी तो ऐसे कहा जाता है ना कि जो किन्नर समाज है उनकी जो उनके जो हृदय की जो बात है वो उनको आशीर्वाद रूप में मिलेगी, जरूर से मिलेगी, ऐसा मैं कह सकता हूँ. માનવેન્દ્ર સિંહજીએ આ વિષયની વિગત આપી ત્યારે હું હલી ગયો હતો. ખરેખર હૃદયથી હલી ગયો હતો, કારણ કે કેટલાય મુદ્દા એવા હોય છે કે આપણાને કોઈને ધ્યાનમાં આવતા નથી હોતા. ત્યારબાદ LGBT કોમ્યુનિટીના તમામ સભ્યો સાથે અમે મિટિંગો કરી અને પછી તત્કાલીન વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહજીને પણ અમે મળ્યા અને એમને જ અમારે કુમારી શૈલજા સાથે, જે તે વખતના સામાજિક અધિકારતાના મંત્રી હતા, એમની સાથેની બેઠક કરાવી. અને ત્યારે મંત્રીશ્રી પણ પોતે હાલી ગયા હતા, પરંતુ માનવેન્દ્રજીના પ્રયત્નોથી અને આખા દેશના ટ્રાન્સજેન્ડર્સના જે અલગ અલગ એસોસિએશન છે તમામના જે પ્રેસિડેન્ટ સેક્રેટરી સાથે એક ફૂલ ફ્લેજ મિટિંગ થયેલી અને ત્યાં ભારત સરકારના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત હતા, યુવરાજશ્રી પણ ત્યાં ઉપસ્થિત હતા અને ભારતના તમામ MPOમાંથી ફક્ત મને એકલાને ત્યાં આમંત્રણ આપેલું, કારણ કે આ મુદ્દા સાથે મેં એક જંગ છેડ્યું હતું. મારા માટે સૌભાગ્યની વાત એવી છે કે ત્યાં બેસેલા તમામ અધિકારીશ્રીઓ આ વિગત સમજી શક્યા અને તાત્કાલિક જ પ્રાયોગિક ધોરણે એમને પહેલાં પાસપોર્ટમાં શરૂઆત થઈને ત્યારબાદ આધાર કાર્ડ, જે સાહેબે કીધું તેમ આધાર કાર્ડ, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ બધામાં જ અધર આવ્યું. તેનાથી પણ વિશેષ વસ્તુ એવી છે, હમણાં અમે વાત કરતા ત્યારે એક વિષય અમારા ધ્યાનમાં આવ્યો કે હવે ટ્રાન્સજેન્ડરને નોકરી મેળવવા માટે ખૂબ સહેલાઈથી એમને નોકરી મળી શકે છે. કારણ કે કેટલીક જગ્યા પર એવું થાય કે ફક્ત મેલ જ એપ્લાય કરી શકે, કેટલીક ઠેકાણે ફિમેલ જ કરી શકે, પરંતુ ટ્રાન્સજેન્ડર એપ્લાય કરી શકે એવી જગ્યા નથી. પરંતુ તેમને વૈધાનિક, તેમની જેને કહેવાય કે શક્તિ મળી છે, તેમને સંસદીય શક્તિ મળી છે કે તેમની એક ઓળખાણ, એવું આપણે કહી શકીએ કે આઝાદીના આટલા કોન્ફરન્સ એવી નથી કે જ્યાં માનવેન્દ્રસિંહજી હોતા નથી અને ત્યાં એમનું મહત્ત્વનું ભાષણ હોતું નથી. તો આપણા માટે પણ, વડોદરા માટે એક સદભાગ્યની વાત છે કે વડોદરાના જ રાજપીપળાના જ રાજવી છે અને એ કોમ્યુનિટી સાથે હિંમતથી જોડાયેલા છે.
તમે સમજો. એમણે જે હિંમત બતાવી છે તે ભારત દેશના ઇતિહાસમાં સૌ પ્રથમવાર કોઈ વ્યક્તિએ હિંમત બતાવી છે, તે માટે મને તેમના માટે ખૂબ માન છે. અને આજે પણ આપ જોઈ રહ્યા છો કે સતત એ સમાજના માટે લડી રહ્યા છે. ત્યારે વડોદરાનું એક સૌભાગ્ય છે અને મારા માટે તો ખાસ સૌભાગ્યની વાત છે કે આજે મને ખાસ આશીર્વાદ આપવા અહીં આવ્યા અને એક સમાજના પ્રતિનિધિ તરીકે આવ્યા છે અને મારા મોટા ભાઈ છે. અને કાયમ અમે આ બધા વિષયોની ચર્ચા કરીએ જ છીએ, પરંતુ આપના માધ્યમથી તમામ નગરજનોને હું એક વિશ્વાસ આપું છું કે આજ અને આવા પ્રકારના કામો હું કરતો રહીશ અને જેથી કરીને સમાજનો સર્વાંગીણ વિકાસમાં મારો મહત્વપૂર્ણ ફાળો રહે. સર, પરિણામ કયા પ્રકારનો? જે તે વખતે જ્યારે હું લોકસભાની ચૂંટણી લડ્યો હતો ત્યારે પણ આ સમાજે ખાસ મને આશીર્વાદ આપ્યા હતા, આપ જાણો છો. અને સમાજ, બધા જ સમાજના અંગો દ્વારા આશીર્વાદ મળી રહ્યો છે. દિવ્યાંગોનો આશીર્વાદ મળી રહ્યો છે, વયોવૃદ્ધોનો, તપસ્વી લોકોનો આશીર્વાદ મળી રહ્યો છે, યુવાનોનો આશીર્વાદ મળી રહ્યો, માતૃશક્તિનો આશીર્વાદ મળી રહ્યો છે. ત્યારે આ સમાજના એક અભિન્ન અંગનો જ્યારે મને એક સપોર્ટ મળી રહ્યો છે, એક આત્મવિશ્વાસ તેનાથી મારો વધ્યો છે અને જેના કારણે સમાજની વધારે સારી રીતે હું સેવા કરી શક્યો. आयशर ट्रैक्टर बॉम्बी टॉर्क वाला काम करे हरदम ज्यादा ज्यादा उम्मीद से ज्यादा आयशर का वादा उम्मीद से ज्यादा आयशर का वादा उम्मीद से ज्यादा आयशर ट्रैक्टर बॉम्बी टॉर्क वाला काम करे हरदम ज्यादा ज्यादा उम्मीद से ज्यादा उम्मीद से ज्यादा आयशर का वादा उम्मीद से ज्यादा आयशर का वादा. क्योंकि केवल आयशर के कॉम्बी टॉर्क से आप पाएं इंजन और गियर बॉक्स का अनोखा तालमेल.